નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સોની ચેનલ લર્ન વિથ ડેક્સમાં દોસ્તો અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ ધોરણ બાર ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન જેનો આપણો આ ચોથો વિડીયો છે જ્યાં ગાલા અસાઇનમેન્ટના પેપર નંબર ટુના સેક્શન સીને એકદમ ડિટેલમાં અને કમ્પ્લીટલી આજે હું કરાવવાનો છું આપને સોલ્વ તો બના રહે જો વિડીયોમાં સુધી કરીને સંપૂર્ણ સંપૂર્ણ સેક્શન સી એકદમ બરાબર રીતે આપને સમજાઈ જાય મિત્રો અહીં પેપર નંબર 2 ના સેક્શન A, સેક્શન D તથા સેક્શન B ને પણ આપણે કરાવેલા છે સોલ્વ જેના વિડીયોસ તમને ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે તો તે વિડીયોસ જોવાનું બિલકુલ પણ ચૂકતા નહીં ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો આ પેપર સોલ્યુશન પરંતુ આગળ વધીએ તેની પહેલા એક નમ્ર નિવેદન કે જો આપ શ્રી અમારી ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન ચેનલ પર જોડાઈ જાઓ અને બાજુમાં આવેલા બે લાયકન ને પણ ઓન કરી દેજો જેથી કરીને ભવિષ્યમાં આવનાર આવા તમામે તમામ અસાઇનમેન્ટના સોલ્યુશન સૌથી પહેલા આપને મળી રહે ચાલો દોસ્તો શરૂ કરીએ સેક્શન સી જે છે અહીંયા કુલ વીસ નું અને પહેલો જ પ્રશ્ન દોસ્તો સેક્શન સીની અંદર આવે છે કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે આપેલ ફકરો વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપો દોસ્તો અહીં ક્વેશ્ચન નંબર થર્ટી ફોર ટુ ક્વેશ્ચન નંબર થર્ટી જે છે તે આપણી ઇંગ્લિશની ધોરણ ની સપ્લિમેન્ટરી રીડર બુક જે છે લેપિંગ તેમાંથી અહીંયા એક પેરેગ્રાફ આપવામાં આવે છે અને પેરેગ્રાફમાંથી આપણને કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે પાંચ માર્ક્સના જેની દોસ્તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન નંબર થર્ટી ફોરથી तो क्या आपने प्रश्न पूछियो छे के व्हाट इज साराई साराई શું છે તો તેનો જવાબ આવશે સારાઈ ઇઝ અ સ્મોલ હાઉસ व्हिच इज सिचुएटेड इन કલા વિથ અ કિચન એન્ડ હોલ કન્સ્ટ્રક્ટેડ ફોર ધ પીલગ્રિम्स સારાઈ જે છે એક નાનકડું ઘર છે કે જે કલા નામની જગ્યાએ આવેલું છે ત્યાં એક રસોડું એક ખંડ છે અને તે ખાસ કરીને યાત્રાળુઓ માટે બનાવવામાં આવેલું છે ત્યાર પછી નંબર વેધર ધ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ આપેલ ખરું છે કે ખોટું તે જણાવો તો વિધાન આપણને આપેલ છે કે ધ રાઇટર કુડ હેવ સાઉન્ડ સ્લીપ એટ નાઇટ એઝ ધ ટેમ્પરેચર રીઝ ટુ 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 થ્રી ડિગ્રી સેલ્સિયસ એટ નાઇટ એન્ડ ધ નાઇટ વોઝ વોર્મર કે રાઇટર જે છે જ્યારે તે ઊંઘતા હતા ત્યારે અહીંયા ટેમ્પરેચર જે છે તે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું અહીંયા રાત્રે વધ્યું અને રાત જે છે તે ગરમ થવા લાગી દોસ્તો અહીંયા આવી કોઈ પણ બાબતનો ઉલ્લેખ પેરેગ્રાફમાં નથી કરેલો ત્યાં તાપમાન નીચું જવાનો ઉલ્લેખ કર્યો છે માટે આ વિધાન જે છે તે થઈ જશે આપણા માટે ફોલ્સ પેરેગ્રાફ જે છે તમને દર્શાવેલા છે ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર થર્ટી સિક્સ વુ આર ધ અધર ટ્રાવેલર્સ ઓર કમ્પેનિયન્સ ઓફ ધ રાઈટર લેખક સાથેના બીજા મુસાફરો અથવા બીજા સાથીદારો કોણ કોણ હતા

ત્યાર પછી થર્ટી એટ હાઉ ડીડ ધ ધ રાઇટર કમ ટુ અબાઉટ ટેમ્પલ હાઇટ લેખકને અહીં ઊંચાઈ પર આવેલા મંદિર વિશે કેવી રીતે ખબર પડી તો સાસરચંદ ઇન્ફોર્મ રાઇટર અબાઉટ અ ટેમ્પલ એટ સમ હાઇટ ફ્રોમ ધ વિલેજ સાસરચંદ નામની વ્યક્તિએ અહીંયા લેખકને ગામથી નજીક આવેલા ઊંચાઈએ આવેલા મંદિર વિશે અહીંયા માહિતી જણાવી અને આવી રીતે અહીંયા રાઇટરને એટલે કે લેખકને આ માહિતીની खबर पड़ी दोस्तों अहिया क्वेश्चन नंबर थर्टी फोर टू थर्टी एट तरह बात करिए क्वेश्चन नंबर थर्टी नाइन जर आपने सूचना कि रीड द फॉलोइंग पेसेज एंड राइट इट्स समरी, सजेस्ट अ सुटेबल टाइटल टू टूट અહીં આપણને આપણી લેફનિંગ બુકમાંથી એક પેરેગ્રાફ આપવામાં આવે છે તે પેરેગ્રાફને આપણે વાંચવાનું છે અને એની સમરી મતલબ સંક્ષિપ્તિકરણ દોસ્તો અહીંયા કરવાનું છે અને તેના માટે આપણે સુટેબલ ટાઇટલ જે છે તે લખવાનું હોય છે અહીં ચાર માર્ક્સ સંક્ષિપ્તિકરણના અને એક માર્ક્સ જે છે દોસ્તો તે અહીંયા ટાઇટલ આપવા માટેનો આપણને આપવામાં આવે છે અહીં દોસ્તો સવાલ મેં નથી લખ્યો ડાયરેક્ટલી એનું જે સંક્ષિપ્તિકરણ એની જે સમરી છે એનો જે જવાબ છે તે મેં મેન્શન કરેલ છે તે તમે અહીંયા વાંચી શકો છો ડિરેક્ટલી આનું જે ટ્રાન્સલેશન છે તે હું તમને સમજાવી દઉં છું તો દોસ્તો અહીંયા ટ્રાન્સલેશન આનું થશે કે પતિની રાહ જોતા માનસીએ આર્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી પરંતુ માસ્ટર પીસના શાંત દ્રષ્ટિકોણની આગળ જોતા તે એક યુવાન દંપતીને જોશે જે યુવતી એક મહિલા પર વાત કરતી વખતે બગડતા હોવાથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને તે વ્યક્તિએ સાંભળ્યું હતું કે તેણીએ ધૈર્યની પ્રશંસા કરી હતી અને શબ્દોના તેના અટકેલા અવાજો સાંભળીને તેણીએ તેમને નજર નાખી હતી અથવા જોઈ હતી કારણ કે તે દરેક વખતે જ્યારે શબ્દોના અખંડ પ્રવાહને ઝડપથી તેના તરફ દોડતી હતી ત્યારે વિવિધ ઓરડાઓમાંથી વિવિધ રૂમોમાંથી તેનો અવાજ જે છે તે પ્રસાર થતો હતો કોનો સામેવાળી સ્ત્રીનો દોસ્તો અહીં આ થયું આનું સંક્ષિપ્તીકરણ જો એને આપણે ટાઇટલ આપવો હોય તો એનું ટાઇટલ કંઈક આવી રીતે થશે કે ધ ગશ ઓફ વર્ડ્સ અથવા ધ ઇનકરિજિબલ ચેટરબોક્સ ગશ ઓફ વર્ડ્સ મતલબ કે શબ્દોનો અભાવ અથવા તો ઇન્કરીજીબલ એટલે અયોગ્ય અને ચેટરબોક્સ એટલે બગબગ અયોગ્ય બગબગ જે છે દોસ્તો તે આ પ્રકારનું ટાઇટલ થશે તો આ છે ક્વેશ્ચન નંબર થર્ટી નાઇન ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન લખે અહીંયા આપેલ જે ન્યૂઝ ક્લિપિંગ છે તેને વાંચો અને તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો તો દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 40 છે કે હાઉ લોંગ ડીડ ઇટ ટેક ટુ રીચ ધ કમ્પનસેશન મની ટુ ધ લેડી અહીં પેલી લેડી એટલે કે પેલી સ્ત્રી સુધી જે વળતરના પૈસા પહોંચવાના હતા તેના માટે કેટલો સમય લાગ્યો તો ઇટ ટૂક અહીં ઉપર ડીડ આપ્યું છે માટે આપણે શું કરી દઈશું ટેક નું ટૂક કે ઇટ ટૂક

પેલી સ્ત્રીને શેના માટે કમ્પન્જશન શેના માટે વર્તન મળ્યું હતું તો શી ગોટ કમ્પન્ઝેશન ફોર ધ લોસ સી સફાઇડ ડ્યુ ટુ હર ફિલ્ડ બીંગ વોસ્ડ અવે ડ્યુરિંગ ધી ટ્વેન્ટી સેવન્ટીન ફૂડ્સ ફ્લ્સ અહીંયા દોસ્તો ફ્લડ્સ લખજો તમે ફ્લડ્સ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ પેલી જે લેડી હતી તેને એના માટે વર્તન મળ્યું હતું કારણ કે વર્ષ બે હજાર સત્તરની અંદર પૂરમાં બનાસકાંઠા જિલ્લાની અંદર તેના જે ખેતર છે તે ખેતર તણાઈ ગયા હતા તો અહીંયા ખાલી ફૂડ જે છે તેમાં તમે ખાલી ફ્લેટ દોસ્તો એફ પછી એલ લગાવી દેજો બસ એટલો જ અહીંયા ફેરફાર ખાલી કરવાનો છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર્ટી થ્રી સી વોઝ ફ્રોમ ડેશ ડિસ્ટ્રિક તો કઈ જિલ્લાથી હતી કયા જિલ્લાથી હતી તેણી તો તેણી હતી અહીંયા બનાસકાંઠા જિલ્લાથી ત્યાર પછી ફોર્ટી ફોર વોટ વોઝ ધ રીઝન ઓફ ડીલે ઇન રીચિંગ ધ મની ટુ ધ લેડી પેલી લેડી એટલે કે સ્ત્રી સુધી પૈસા પહોંચવામાં કેમ વિલંબ થઈ રહ્યો હતો તો ધ ઇન્ટરવેશન ઓફ ગુજરાત હાઈકોર્ટ ફોર ધ સ્ટેટ ગવર્મેન્ટ વોઝ ધ રીઝન ઓફ ડિલે ઇન રીચિંગ ધ મની ટુ ધ લેડી અહીં ગુજરાત હાઈકોર્ટ અને જે રાજ્ય સરકાર છે તેમની દખલ અંદાજીના કારણે અહીંયા પેલી સ્ત્રી સુધી પૈસા પહોંચવામાં તેનું વળતર પહોંચવામાં વિલંબ થઈ રહ્યો હતો આ થઈ ગયા દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર ફોર્ટી ફોર સુધી અહીંયા આવે છે કે રીડ ધ આન્સર ધ ક્વેશ્ચન મતલબ કે અહીંયા પોએમ જે કવિતા છે આપણી તેના જે પણ સ્ટાન્ઝા આપેલ છે તેને વાંચો અને તેના ઉપરની પ્રશ્નોના જવાબ આપો દોસ્તો આના માટે ક્વેશ્ચન નંબર ફોર્ટી ફાઇવ છે સૌથી પહેલાં કે વેર ઇઝ ધ સ્નો સ્નો એટલે કે બરફ ક્યાં છે તો ધ સ્નો ઇઝ અપન ધ સમિટ સોરી એટલે કે ઊંચા શિખરો ઉપર જે છે ત્યાં બરફ છે ત્યાર પછી ફોર્ટી સિક્સ ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ એન્શિયન્ટ ફ્રોમ ધ સ્ટાન્ઝા એન્શિયન્ટ પુરાણું અથવા જૂનું તેના માટેનો સમાનથી શબ્દ શોધો અહીંયા સ્ટાન્ઝામાંથી ધ સિમિલર વર્ડ ઓફ એન્શિયન્ટ ઇઝ હોરી શું છે અહીંયા જૂના માટે શબ્દ થશે હોરી હોરી મતલબ વૃદ્ધ પણ થાય અને જૂનું પણ થાય તો અહીંયા હોરી જે છે તે એન્શિયન્ટ માટેનો અહીંયા પ્રોપર સિમિલર મિનિંગ થશે દોસ્તો ત્યાર પછી છે વોટ ડઝ ધ પોએટ કોલ કાંચનજંગા પોએટ એટલે કવિ જે છે તે કાંચનજંગાને શેરા વડે સરખાવે છે અથવા શું કહે છે તો ધ પોએટ કોલ્સ કાંચનજંગા એઝ હિમાલયા સ્વીન પોએટ જે છે તે કાંચનજંગાને હિમાલયની રાણી કહે છે हाउ ओल्ड इज द मैन पेलो वृद्ध मनस केृद्ध है तो यह जवाब आ ओल्ड मेन इज एज ओल्ड एज सन और वृद्ध मणस कदा सूर्य जटो अथवा करता करड़ो है त्यार क्वेश्चन नंबर फोर्टी नाइन व्हाट इज द ओल्ड मैन डुइंग વૃદ્ધ માણસ શું કરી રહ્યો છે ધ ઓલ્ડ મેન ઇઝ હમિંગ અ સોંગ એન્ડ વીવિંગ અ યાન ઓફ રેઇનબો વૃદ્ધ માણસ જે છે તે ગીત ગાઈ રહ્યો છે અને સાથે સાથે અહીં ઇન્દ્રધનુષ જે છે તે વણી રહ્યો છે તો આ થઈ જાય છે દોસ્તો ક્વેશ્ચન નંબર ફોર્ટી નાઇન સુધી પોઈમના ક્વેશ્ચન આન્સર્સ બસ દોસ્તો અહીંયા આની સાથે જ સેક્શન સી જે છે પેપર નંબર ટુનું ગાલ અસાઇનમેન્ટનું તે પણ થાય છે કમ્પ્લીટ આશા રાખું છું કે સંપૂર્ણ સંપૂર્ણ સમજાવેલ સેક્શનમાં આપને ખબર પડી ગઈ હશે અને ખૂબ જ ઉપયોગી આપણા માટે આ સાબિત થશે બસ તો દોસ્તો આની સાથે જ કરીએ આપણો આજનો આ વિડીયો પૂર્ણ પરંતુ જતાં જતાં વિડીયોને લાઇક અવસ્થિત કરજો કારણ કે તમારી એક લાઇક મારું ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડવા માટે કાફી હોય છે અને વિડીયોઝ બનાવવામાં દોસ્તો ખરેખર ખૂબ જ મહેનત લાગી છે તો એક લાઇક તો બોસ આપી શકો છો તમે દોસ્તો આ વખતે ટાર્ગેટ મૂકીએ છે આપણે બસોને પચાસ લાઇક્સનો અને મને ખાતરી છે કે તમે બસો ને પચાસ લાઇક્સ આરામથી કમ્પ્લીટ કરાવી દેશો મિત્રો જોડે વિડીયોને કરજો શેર તમારા કોઈ પ્રશ્નો છે તમે કંઈ કહેવા માગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં મને અચૂકથી જણાવજો મળીએ દોસ્તો જલ્દી જ નવા વિડીયોમાં એક નવા પેપર સોલ્યુશન સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ